नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस रसायण विज्ञान पाठ नंबर 5 में अपने लास्ट लेक्चर में डाल्टनना आंशिक दबाणना नियम पर आधारित दाखलाओं की गणतरी आप करता था। मैं तमने कुल 3 एक्स्ट्रा दाखला गणाया था और चौथो एक दाखिल आप कोयडो जे अपनी बुक में आपेलो है ये दाखिल आप गणो तो त्यार पछी हवे आजे अपने स्वाध्यायना केटलाक आवा प्रकारना जे दाखलाओ आपेला छे एनी आपणे गणतरी करीशुं। तो डाल्टनना आंशिक दबाणना नियम उपर आधारित जे दाखलाओ छे एमां पांचमो दाखलो जे छे ए आपणे गणीशुं, जे स्वाध्यायनो 5.7 नंबरनो दाखलो छे। मित्रों, स्वाध्यायनो 5.7 नंबरनो दाखलो रकम तमारी सामे छे, तमे वाँची शकशो કે સ્વાધ્યાયની અંદર જે 5.7 નંબરનો જે દાખલો આપ્યો છે કે 9 ડેસીમીટર ક્યુબના ફ્લાક્સમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે, આવો એક દાખલો આપણને પૂછવામાં આવ્યો છે। રકમ તમે શાંતિથી વાંચી જુઓ કે એક બંધ પાત્રની અંદર બે વાયુ છે ને એ ભરેલા છે, બંધ પાત્રમાં એક વાયુ મિથેન વાયુ છે અને બીજો એક જે વાયુ ભરવામાં આવેલો છે એ છે કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ, આ બંને વાયુનું મિશ્રણ છે। પાત્રનું કદ વી તમે જુઓ કે 9 ડેસીમીટર ક્યુબ આપણને પાત્રનું કદ આપેલું છે, તાપમાન પણ આપેલું છે 27 અંશ સેલ્સિયસ અને બંને વાયુના વજન આપેલા છે। તો વાયુ મિશ્રણનું કુલ દબાણ કેટલું ઉત્પન્ન થશે એવું આપણને પૂછવામાં આવ્યું છે। તો તમે યાદ કરો કે જો બે વાયુને તમે મિશ્ર કરેલા હોય તો વાયુ મિશ્રણનું કુલ દબાણ બરાબર ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કુલ મોલ ગુણાકારમાં RT/V સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કુલ દબાણ છે ગણી શકીએ, કારણ કે અહીંયા આગળ બંને વાયુનું આંશિક દબાણ પૂછ્યું નથી। ઉપરાંત તમે જુઓ કે જો તમારે કુલ મોલ જાણવા છે તો સૌ પ્રથમ તો બંને વાયુની મોલ સંખ્યા છે એ આપણે જાણવી જરૂરી છે। તો આ દાખલાની ગણતરીમાં સૌ પ્રથમ મિથેન વાયુના મોલ આપણે ગણી લઈએ કે મિથેન વાયુના મોલ N(m) બરાબર શું થશે, તો કે કોઈપણના મોલ એટલેનું વજન ભાગ્યા આણ્વીય દળ, વજન આપણને 3.2 ગ્રામ આપેલું છે અને મિથેનનું આણ્વીય દળ થાય 16 ગ્રામ પ્રતિ મોલ, સાદુરૂપ આપશો એટલે 0.2 મોલ એ મિથેન વાયુના થાય। CO2 વાયુના મોલ જો આપણે ગણીએ તો CO2 વાયુના મોલ N(CO2) બરાબર CO2 વાયુનું વજન આપણને આપેલું છે 4.4 ગ્રામ અને CO2 વાયુનું આણ્વીય દળ 44 ગ્રામ પ્રતિ મોલ, સાદરૂપ આપશો એટલે થશે 0.1 મોલ। હવે જો આપણે વાયુ મિશ્રણનું કુલ દબાણ જો આપણે મેળવવું હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કે વાયુ મિશ્રણનું કુલ દબાણ જેને આપણે પી ટોટલ કહીએ છીએ, તો પી ટોટલ બરાબર કુલ મોલ એટલે આપણે આમ લખીએ સીધું કે N(m) પ્લસ N(CO2) ગુણાકારમાં RT/V આમ કહી શકાય। તો અહીંયા આગળ તમે જુઓ કે જ્યાં R બરાબર આપણે લઈ શકીએ 8.314 ગુણાકારમાં 10^-2 બાર ઇન્ટુ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, તાપમાન T આપણને આપેલું છે 27 અંશ સેલ્સિયસ પ્લસ 273 બરાબર 300 કેલ્વિન અને કદ V એ આપણને આપેલું છે 9 ડેસીમીટર ક્યુબ અને તમે જાણો છો કે 1 ડેસીમીટર ક્યુબ એટલે 1 લીટર થાય, તો 9 ડેસીમીટર ક્યુબ બરાબર 9 લીટર કદ કહી શકાય। આમાં તમે કિંમત મૂકી દો તો પી ટોટલ બરાબર શું થાય, તો કે મિથેન વાયુના મોલ છે 0.2 પ્લસ CO2 વાયુના મોલ 0.1 ગુણાકારમાં 8.314 10^-2 તાપમાન 300 કેલ્વિન અને ગુણાકારમાં કદ છે 9 લીટર, તો 0.3
गुणाकार में 8.314 दस की माइनस बे घात गुणाकार में 300 भाग्या 9 आनो जो तमे गुणाकार भागाकार करशो तो आपने आ जवाब मळशे 0.8314 हवे तमे विचारो કે જો આને આપણે પાસ્કલમાં ફેરવવું હોય તો 0.8314 ગુણાકારમાં 10^5 પાસ્કલ એ કહી શકાય. કારણ શું કે 1 bar બરાબર 10^5 પાસ્કલ આ સંબંધ છે આપણે જાણીએ છીએ કે 1 bar બરાબર 10^5 પાસ્કલ થાય તો આને તમે 10^5 વડે ગુણશો એટલે પાસ્કલ એકમમાં દબાણ મળશે. તો 8.314 ગુણાકારમાં 10^4 પાસ્કલ આટલું આ વાયુ મિશ્રણનું કુલ દબાણ એ આપણને મળશે. તો આવો એક દાખલો મિત્રો સ્વાધ્યાયનો 5.7 એ દાખલો છે જેનો જવાબ આવશે કુલ દબાણ એ આટલા બાર કયો કે આટલા પાસ્કલ કયો વાત સમાન છે. માની લો કે તમને કીધું હોય કે મિથેનનું આંશિક દબાણ કેટલું અને CO2નું આંશિક દબાણ કેટલું તો તમે યાદ કરો કે તો પણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે શું કહી શકાય તો કે મિથેનનું આંશિક દબાણ બરાબર મિથેનનો મોલ અંશ ગુણાકારમાં પી ટોટલ. કેમ કે બંનેના મોલ આપણે જાણીએ છીએ તો બંનેનો મોલ અંશ જાણી શકાય. એવું અત્યારે પૂછ્યું નથી એટલે આપણે એની ગણતરી કરતા નથી પણ દરેક ભાઈનું જો આંશિક દબાણ પૂછ્યું હોય આ દાખલામાં તો તમે બે રીતે ગણી શકો. માનજો કે તમે વ્યક્તિગત પીવી બરાબર એનઆરટીનો ઉપયોગ કરી અને દરેક ભાઈનું આંશિક દબાણ ગણી લો તોય થાય અને આવી રીતે પી ટોટલ ગણ્યા બાદ જો તમારે દરેક વાયુનું આંશિક દબાણ ગણવું હોય તો એ સૂત્રનો ઉપયોગ કરવો પડે કે ભાઈ મિથેન વાયુનું આંશિક દબાણ એટલે મિથેન વાયુના મોલ અંશ ગુણાકારમાં પી ટોટલ અને CO2 વાયુનું આંશિક દબાણ એટલે CO2 વાયુના મોલ અંશ ગુણાકારમાં પી ટોટલ. તો બેમાંથી કોઈ પણ રીતે તમે દરેક વાયુનું આંશિક દબાણ છે એ ગણી શકો. તો ખરેખર આમાંય તમે જુઓ તો અત્યારે આંશિક દબાણ પૂછ્યું નથી એટલે સીધું આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પી ટોટલ ગણી લીધું. નહીતર માનો કે બંનેનું જો આંશિક દબાણ પૂછ્યું હોય તો પહેલાં વ્યક્તિગત રીતે બંનેનું આંશિક દબાણ પીવી બરાબર એનઆરટીનો ઉપયોગ કરી ગણી અને તમે એનો સરવાળો કરો તોય આપણને કુલ દબાણ મળે. અથવા જો તમે કુલ દબાણ જાણતા હો અને તમારે એના ઉપરથી આંશિક દબાણ ગણવું હોય તો પણ મળે. આવું આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં જે બધા સૂત્રો સમજ્યા છીએ એના ઉપરથી આપણે ગણી શકીએ. આવા જ પ્રકારનો ખૂબ અગત્યનો દાખલો સ્વાધ્યાયનો 5.8 નંબરનો દાખલો છે એ આપણે ગણવાનો છે. રકમ તમે એક વખત વાંચી જુઓ કે સ્વાધ્યાયનો જે 5.8 નંબરનો જે દાખલો છે મિત્રો એની આપણે ગણતરી અહીંયા આગળ કરવાની છે. અને સ્વાધ્યાયના 5.8 નંબરના દાખલામાં જે માહિતી આપી છે એ શાંતિથી તમે એક વખત વાંચી જુઓ કેમકે એ પણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપર આધારિત દાખલો છે. તો 5.8 નંબરનો દાખલો તમે જુઓ કે રકમમાં એવું કીધું છે કે 0.5 લિટર H2 0.8 bar દબાણે અને 2 લિટર ડાયોક્સિન વાયુ 0.7 bar દબાણે 1 લિટર કદ ધરાવતા પાત્રમાં 27° સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવ્યા તો વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થશે. વિચારો થોડું કે રકમ તમે શાંતિથી વાંચી જુઓ એકવાર કે અહીંયા એવું આપણને કહેવામાં આવ્યું છે કે એક પાત્રની અંદર H2 વાયુ ભરવામાં આવેલો છે. બરાબર કે આ એક પાત્રની અંદર માની લો કે H2 વાયુ ભરેલો છે, બીજા એક પાત્રની અંદર ડાયોક્સિન વાયુ એ ભરવામાં આવ્યો છે O2 વાયુ. એટલે H2 વાયુ જે ભરવામાં આવ્યો છે ને એનું કદ તમે વાંચો 0.5 લિટર છે અને એનું દબાણ તમે જુઓ તો 0.8 bar એનું દબાણ છે. બીજા પાત્રમાં જે O2 વાયુ ભરવામાં આવેલો છે એનું તમે કદ જુઓ 2 લિટર છે, કદ 2 લિટર અને 0.7 bar દબાણ છે. હવે શું કહેવામાં આવ્યું છે કે આ બંને વાયુને 1 લિટર કદ ધરાવતા પાત્રમાં ભેગા કરવાના છે. એટલે કે માની લો કે આ જે પાત્ર છે એમાં આ બંને વાયુને ભેગા કરવાના છે એટલે કે H2+O2 આ બંનેને ભેગા કરવાના છે અને આ પાત્રનું કદ છે ને 1 લિટર જેટલું છે અને એનું તાપમાન તમે વાંચો કે તાપમાન T =
27 अंश सेल्सियस आपेलू है तो आ वायुमय मिश्रण दबाण केटलू थशे एवो आपने प्रश्न पूछवामां आव्यो छे। तो तमे याद करो आपणे अत्यार सुधी शुं करता था कि जो तमारे आ वायु मिश्रण कुल दबाण जाणवुं होय तो बने वायुना मोल तमारे जाणवा पड़े तो तमे आनु कुल दबाण नक्की करी शको। तो अत्यारे आ बने वायुने जे आ अलग अलग पात्र में आपेला छे तो आ बने पात्र में आ बने वायुना मोल केटला छे ए आपणे जाणी लेवा पड़े अने एना माटे जे माहिती आपी छे एनो उपयोग करी शकाय। तो H2 वायुना मोल केटला O2 वायुना मोल केटला એ આપણે જાણી લઈએ અને એ બંને તમે જો આમાં મિશ્ર કરો તો વાયુ મિશ્રનું કુલ દબાણ કેટલું એ આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી ગણી શકીએ। તો પહેલું કામ આપણે કરશું બંને વાયુના મોલ સંખ્યા આપણે ગણી લઈશું। તો પીવી બરાબર NRT પરથી કે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બંને વાયુના મોલ ગણી લઈએ તો H2 વાયુના મોલ एन ऑफ H2 बराबर शूँ थाय तो के PV/RT बराबर। तमे विचारो कि हाइड्रोजन वायुनु दबाण आपणे आपेलो छे 0.812 गुणाकार में एनु कद आपणे आपेलू छे तो एनु कद 0.5 लीटर आपेलू छे અને છેદમાં આર અને ટી એને આપણે એમને રહેવા દઈએ કારણ કે ત્રણે ત્રણ પાત્ર માટે તાપમાને સરખું છે અને ત્રણે ત્રણ પાત્ર માટે વાયુ ઉથળાંક આરે સરખો છે તો આને આપણે એમને રહેવા દઈએ છેદમાં આર ટી તો બરાબર શું થશે તો આનો તમે જો અંશમાં ગુણાકાર કરશો તો 0.40ના છેદમાં આર ટી આમ કહી શકાય બરાબર। તો H2 વાયુના મોલ કેટલા તો કે 0.40ના છેદમાં આર ટી। બીજું પાત્ર છે એમાં O2 વાયુના મોલ આપણે ગણી લઈએ તો O2 વાયુના મોલ N ઓફ O2 બરાબર શું થાય તો કે PV/RT। હવે એનું દબાણ તમે જુઓ 0.712 છે અને એનું કદ 2 લિટર છે છેદમાં RT તો 1.4ના છેદમાં RT આમ કહી શકાય। હવે આ બંને વાયુના મોલ છે અને વિચારજો બરાબર કે તમે અહીંયા જો R અને T કિંમત મૂકી દો તો તમને મૂલ્ય મળશે પણ એ ખોટું ગણતરી કરવાની જરૂર નથી। ત્રણે ત્રણ પાત્ર માટે આર અને ટી તો સમાન છે એટલે સાદરૂપ આપવામાં એ નીકળી જશે તો બંને વાયુના મોલ આપણને મળી ગયા। તો હવે કુલ મોલ કેટલા થશે કે હવે કુલ મોલ બરાબર એન ઓફ H2 પ્લસ એન ઓફ O2 તો 0.40ના છેદમાં RT પ્લસ 1.4ના છેદમાં RT આનો તમે જો બંનેનો સરવાળો કરશો એટલે 1.8ના છેદમાં RT આટલા કુલ મોલ મળે। તો હવે આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કે ડાલ્ટનના નિયમ પ્રમાણે શું કહી શકાય તો વાયુ મિશ્રણનું કુલ દબાણ પી ટોટલ બરાબર શું થાય તો કે કુલ મોલ ગુણાકારમાં RT/V। તેથી પી ટોટલ બરાબર શું થશે તો કે કુલ મોલ કેટલા છે તો કે 1.8 છેદમાં RT અને ગુણાકારમાં RT છેદમાં V। તો 1.8ના છેદમાં V અને એ પાત્રનું કદ તમે જુઓ 1 લિટર આપણને આપેલું છે એટલે આમ તો અહીંયા જ લઈ લઈએ આપણે 1 લિટર તો આ જે પાત્રમાં આપણે મિશ્ર કર્યો છે એ પાત્રનું કદ છે 1 લિટર અને એટલા માટે 1.812 એટલું આપણને કુલ દબાણ છે એ પી ટોટલ મળશે। બીજી વાત શું છે કે માની લો કે તમે આના અંશનો એકમ જુઓ લિટર × 12 છે તો એમ આનો અંશનો એકમ આવશે લિટર × 12 બરાબર। તો આનો અંશનો એકમ છે લિટર × 12 RT તો નીકળી જશે અને છેદમાં લિટર તો અંશનો એકમ છે લિટર × 12 છેદમાં છે લિટર તો વધશે માત્ર 12 એકમ। તો વાયુ મિશ્રનું કુલ દબાણ છે એ 1.812 આપણને મળશે જવાબ અને અત્યારે આ બંને વાયુને જે આપણે મિશ્ર કર્યા છે એનું કુલ દબાણ 1.812 છે એ આપણને મળશે। ઘણી બધી વખત મિત્રો એ ખ્યાલમાં રાખવાનું કે
માની લો કે તમે જ્યારે અહીંયા કિંમત મૂકો છો તો આરટીઆરટી ઓટોમેટિક નીકળી જાય છે, એટલે અહીંથી તમારે એને ગણતરીમાં લેવાની જરૂર નથી. માની લો કે તમે સાદરૂપ આપો છો અને આર અને ટીની કિંમત મૂકવી પડે છે તો અહીંયા મૂકી દેવાની સરવાળો કર્યા પછી, એટલે એને વારંવાર આપણે ગણતરીમાં ન લેવું પડે. એટલે જ્યારે જરૂર જણાય ત્યારે એની કિંમતો મૂકી અને સાદુરૂપ છે એ આપવું જોઈએ. આવા જ પ્રકારનો એક મિત્રો સ્વાધ્યાયનો 5.15 નંબરનો દાખલો તમે જુઓ કે સ્વાધ્યાયનો 5.15 એ પણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપર આધારિત દાખલો છે અને એ આપણે ગણીશું. તો સ્વાધ્યાયનો 5.15 નંબરનો દાખલો છે એને તમે જરાક રકમ વાંચો અને એ દાખલો છે એ આપણે ગણીશું. બરાબર, તો સ્વાધ્યાયનો 5.15 નંબરનો દાખલો. હવે આ દાખલાની અંદર તમે જુઓ મિત્રો કે રકમમાં એવું આપણને કીધેલું છે કે 8 ગ્રામ ડાય ઓક્સિજન અને 4 ગ્રામ ડાય હાઇડ્રોજનના મિશ્રણનું 1 ડેસીમીટર ક્યુબવાળા પાત્રમાં 27° સેલ્સિયસ તાપમાને કુલ દબાણ ગણો અને વાયુ ઉત્લંગ આરનું મૂલ્ય 0.083 12 × ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આપેલું છે. તો આવો જ દાખલો મિત્રો તમે જુઓ સ્વાધ્યાયનો 5.7 આપણે આવો જ દાખલો ગણ્યો, જરાક જોઈ શકશો તમે. એમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ વાયુ હતા, પાત્રનું કદ 9 ડેસીમીટર ક્યુબ હતું. તો એમ અહીંયા આગળ જે બે વાયુ છે એ ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુ છે અને પાત્રનું કદ 1 ડેસીમીટર ક્યુબ આપ્યું છે. તો પીવી બરાબર એનઆરટીનો ઉપયોગ કરી અને વાયુ મિશ્રણનું કુલ દબાણ છે એ ગણી શકાય. તો આ દાખલો જે છે સ્વાધ્યાયનો 5.15 નંબરનો દાખલો એ મિત્રો તમે હોમવર્કમાં તમને આપું છું અને જેવી રીતે આપણે સ્વાધ્યાયનો 5.7 નંબરનો દાખલો ગણ્યો એવી જ રીતે આ દાખલો પણ ગણી શકાય. 1 ડેસીમીટર ક્યુબ જે કદ છે એને 1 ડેસીમીટર ક્યુબ રહેવા દો તોય વાંધો નથી, કેમ કે વાયુ ઉત્લંગ આરનો એકમ પણ 12 × ડેસીમીટર ક્યુબ લખેલો છે. અને જો તમને ખ્યાલ આવી ગયો હોય તો ડેસીમીટર ક્યુબની જગ્યાએ તમે લીટર શબ્દ પણ વાપરી શકો, પછી વાયુ ઉત્લંગ આરનું મૂલ્ય હોય તો એ ભલે કદ હોય તો એ ભલે. તો આ દાખલો જે છે સ્વાધ્યાયનો 5.15 નંબરનો દાખલો મિત્રો એ તમે હોમવર્કમાં ગણજો અને તમને એનો જવાબ હું કહી દઉં કે એનો જવાબ આવશે 56.025 bar. આમાં જે કુલ દબાણ જે છે પી ટોટલ એ કેટલું મળશે, તો કે 56.025 bar આટલો એનો જવાબ છે એ આપણને મળશે. અહીંયા તમારે શું કરવાનું છે, તો અહીંયા તમારે જે બે વાયુ આપ્યા છે એના વજન આપ્યા છે, આણ્વીય દળ આપણે જાણીએ છીએ, તો પહેલાં બંનેના મોલ ગણી લેવાના. બંનેના મોલ મળી જાય તો પછી પી ટોટલ બરાબર કુલ મોલ ગુણાકારમાં આરટી અપોન વી, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણને પી ટોટલ છે એ મળશે અને એનો જવાબ મળશે 56.025 bar. ત્યાર પછી સ્વાધ્યાયનો 5.19 નંબરનો દાખલો છે મિત્રો એ ખાસ તમે જુઓ કે અને એની રકમ તમે એક વખત વાંચી જુઓ કે સ્વાધ્યાયનો 5.19 નંબરનો જે દાખલો છે એની રકમ તમે જુઓ આપણે દાખલો ગણીએ અને એમાં એવું કીધેલું છે કે ડાય હાઇડ્રોજન અને ડાય ઓક્સિજનનું મિશ્રણ 1 bar દબાણે ડાય હાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે, તો ડાય હાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણો. વિચારો થોડુંક તમે કે ડાય હાઇડ્રોજન અને ડાય ઓક્સિજનનું મિશ્રણ 1 bar દબાણે ડાય હાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે, તો ડાય હાઇડ્રોજનનું વિભાગીય દબાણ એટલે કે એનું આંશિક દબાણ ગણો એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આ દાખલો જે છે મિત્રો એ પણ આપણે ગણીશું જેની અંદર તમે જરાક જુઓ તો 5.19 નંબરનો જે દાખલો છે
ये दाखलो अहीं आगळ आपणे गणवानो छे अने एमां बे वायुने मिश्र करेला छे एच टू वायु अने ऑक्सिजन वायु अने रकममां वाँचो के डायहाइड्रोजनना 20% जेटलू वजन धरावे छे एटले तमे जे पात्रमां बंने वायुने मिश्र कर्या छे ए बंने वायुनुं जे कुल वजन छे ने एमांथी 20% जेटलू वजन हाइड्रोजन वायुनुं छे અને બાકીનું 80% વજન છે ને એ ઓક્સિજન વાયુનું છે તેમ કહી શકાય. તો અહીંયા આગળ તમે જુઓ કે H2 અને O2ના મિશ્રણમાં આ બંને વાયુનું મિશ્રણ છે કે H2 અને O2 વાયુના મિશ્રણમાં H2 20% જેટલું વજન ધરાવે છે કે H2 વાયુ 20% જેટલું વજન ધરાવે છે. ખ્યાલ આવ્યો? જે બંને વાયુનું આપણે મિશ્રણ કર્યું છે એમાં H2 વાયુનું વજન 20% જેટલું છે, અર્થાત H2 વાયુ 20 ગ્રામ છે એમ તમે કહો, 20 ગ્રામ છે, તો બાકીનો ઓટુ વાયુ 80 ગ્રામ છે તેમ કહી શકાય. જરાક આ વાતનું અર્થઘટન જરાક જુઓ કે જો કુલ વજનના 20% જેટલું વજન જો ડાયહાઇડ્રોજન વાયુનું હોય તો બાકીનું 80% વજન છે ને એ ઓટુ વાયુનું હોય. માન લો કે વાયુ મિશ્રણનું કુલ વજન 100 ગ્રામ હોય, તો કુલ વજન જો 100 ગ્રામ હોય તેમાં 20 ગ્રામ જેટલો H2 વાયુ કહેવાય અને બાકીનો 80 ગ્રામ જેટલો ઓટુ વાયુ છે તેમ કહી શકાય. તો હવે આના ઉપરથી આપણે H2 વાયુના મોલ આપણે ગણી લઈએ તો H2 વાયુના મોલ N ઓફ H2 બરાબર 20 ગ્રામ ભાગ્યા 2 ગ્રામ પ્રતિ મોલ બરાબર થશે 10 મોલ. અને ઓટુ વાયુના મોલ જો આપણે ગણી લઈએ તો ઓટુ વાયુના મોલ N ઓફ O2 બરાબર એનું વજન છે 80 ગ્રામ અને ભાગ્યા એનું આણ્વીય દળ 32 ગ્રામ પ્રતિ મોલ. અને જો તમે આનો ભાગાકાર કરશો તો જવાબ મળશે આપણને 2.5 મોલ. હવે જો આપણે બંનેના મોલ આપણે જાણતા હોઈએ તો આપણને અત્યારે એવું પૂછ્યું છે કે તો ડાયહાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ કેટલું, એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને આ જે દાખલો છે એમાં જરાક જુઓ કે દબાણ છે ને કુલ દબાણ એ આપણને 1 bar આપેલું છે, જરાક તમે જોઈ શકશો, તાપમાન નથી આપ્યું. તો કુલ દબાણ જો તમે જાણતા હો અને જો તમે બંને વાયુના મોલ અંશ તમે જાણતા હો તો તમે યાદ કરો દરેક વાયુનું આંશિક દબાણ છે ને એ આપણને મળી શકે. તો પહેલું કામ શું કરવાનું કે આ જે બંને વાયુ છે ને એના આપણે મોલ અંશ ગણી લઈએ તો એના ઉપરથી આપણને દરેક વાયુનું આંશિક દબાણ છે એ આપણને મળશે. તો H2 વાયુના મોલ અંશ જો આપણે ગણવું હોય તો પોતાના મોલ છેદમાં કુલ મોલ, એટલે H2 વાયુના મોલ અંશ X ઓફ H2 બરાબર શું થાય તો કે હાઇડ્રોજન વાયુના પોતાના મોલ છેદમાં કુલ મોલ, એટલે કે બંનેના મોલનો સરવાળો. તો 10 ના છેદમાં 10 + 2.5, એટલે આ તમે જો ભાગાકાર કરશો તો એનો જવાબ આપણને મળશે 0.8. એવી જ રીતે ઓટુ વાયુના મોલ અંશ એક્સ ઓફ O2 બરાબર શું થાય તો કે O2ના મોલ પોતાના મોલ છેદમાં કુલ મોલ. તો O2ના પોતાના મોલ છે 2.5 છેદમાં 10 વત્તા 2.5, એટલે 2.5 ભાગ્યા 12.5 તમે કરશો એટલે એનો જવાબ મળશે આપણને 0.2. તો બંને વાયુના મોલ અંશ આપણને મળ્યા તો એના ઉપરથી દરેક વાયુનું આંશિક દબાણ મળશે. તેથી H2 વાયુનું આંશિક દબાણ પ્રેશર ઓફ H2 બરાબર શું થાય તો કે H2 વાયુનો મોલ અંશ ગુણાકારમાં P ટોટલ. તો હાઇડ્રોજન વાયુનો મોલ અંશ છે 0.8
गुणाकार में पी टोटल एक बार से एटले ए थशे 0.8 bar। तेवी ज रीते ओटू वायुना मोल अंश अत्यारे पूछ्यू नथी पण ओटू सॉरी आंशिक दबाण के ओटू वायुनो आंशिक दबाण आपणे गणी लईए के ओटू वायुनो आंशिक दबाण प्रेशर ऑफ ओटू बराबर शुं थाय तो के ओटू वायुनो मोल अंश गुणाकार में पी टोटल। हवे ओटू वायुना मोल अंश से 0.2 गुणाकार में कुल दबाण से एक बार एटले आपणे जवाब मळशे 0.2 bar। तो विचारो कि बंध पात्र में तमे जे आ बे वायु ने मिश्र कर्या छे एमांथी एच टू वायुनु आंशिक दबाण 0.8 bar ओ टू वायुनु आंशिक दबाण 0.2 bar बन्नेनो सरवाळो करशो तो वळी एक बार थई जाय जे एनु कुल दबाण छे। अहींया आगळ तमे जुओ के आपणे तापमान नथी आपेलुं એટલે જો તમારે હાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ પીવી બરાબર એનઆરટી સૂત્રનો ઉપયોગ કરી અને જો ગણવું હોય તો તમે ગણી શકશો નહીં, ખાસ ધ્યાન રાખો। મોલ સંખ્યા જાણો છો તમે, પણ પીવી બરાબર એનઆરટીનો ઉપયોગ જો તમે કરો તો તમે એનું આંશિક દબાણ નહીં ગણી શકો, કેમ કે તાપમાનને કદ પાત્રનું આપ્યું નથી, તમે રકમમાં જોઈ જુઓ। એટલે કુલ દબાણ જે આપ્યું છે એનો ઉપયોગ કરી અને મોલ અંશનો ઉપયોગ કરી અને આપણે બંને વાયુનું આંશિક દબાણ છે એ આપણે ગણી શકીએ। તો આવા પ્રકારનો દાખલો મિત્રો સ્વાધ્યાયનો 5.19 નંબરનો દાખલો હતો। સ્વાધ્યાયનો 5.5 નંબરનો દાખલો છે એ આપણે ગણીએ કે સ્વાધ્યાયનો 5.5 નંબરનો દાખલો તમે જુઓ બરાબર અને એની રકમ તમે જરાક વાંચો। તો સ્વાધ્યાયનો 5.5 નંબરનો દાખલો એ પણ ખૂબ મહત્ત્વનો છે અને એની ગણતરી છે એ આપણે અહીંયા આગળ કરવાની છે। તો રકમ તમે બે વખત ધ્યાનથી વાંચી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે દાખલાની રકમમાં આપણને શું પૂછ્યું છે અને આપણે શેની ગણતરી કરવાની છે। તો ખૂબ મહત્ત્વના દાખલાઓ છે મિત્રો, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપર આધારિત દાખલાઓ। દાખલા તરીકે સ્વાધ્યાયનો જે 5.5 નંબરનો જે દાખલો છે એને તમે તમારે બુકમાં પણ લખવાના છે બધા જ દાખલાઓની રકમ અને પછી આપણે દાખલાઓ ગણવાના છે। 5.5 નંબરનો દાખલો જુઓ કે એક આદર્શ વાયુ એ ના 1 gram નું દબાણ 27 સેલ્સિયસ તાપમાને 2 bar છે, બીજા આદર્શ વાયુ બીના 2 gram ને તે જ તાપમાને તે જ ફ્લાક્સમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 bar થાય છે, તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો। જરાક વિચારો બરાબર, એક આદર્શ વાયુનો 1 gram હું દબાણ 27 સેલ્સિયસ તાપમાને 2 bar જણાયું છે અને આ જ પાત્રમાં તમારે બીજો આદર્શ વાયુ બી એના 2 gram ને તે જ તાપમાને એ ફ્લાક્સમાં દાખલ કરવાનું છે અને ત્યારે દબાણ છે ને એ 3 bar થાય છે, તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો, આવું આપણને પૂછ્યું છે। તો તમે એક વસ્તુ કહી શકશો કે આમ તો એક જ પાત્રની અંદર બંને વાયુને આપણે મિશ્ર કરવાના છે બરાબર, આ એક બંધ પાત્ર છે એમાં વાયુ એ અને વાયુ બી બંનેને ભેગા કરવાના છે, તો બંને વાયુ માટે તાપમાન અને કદ છે ને એ સમાન થશે, આ આપણે ખાસ યાદ રાખવાનું। તો પહેલી જ વાત આપણે કહીએ કે બંને વાયુ એ બે જે વાયુ છે એ તથા બી ના તાપમાન અને કદ વી સમાન છે, કે ના તાપમાન ટી અને કદ વી સમાન છે બરાબર। બંને વાયુની વર્તણૂક આદર્શ છે, તો પહેલો જે આપણે વાયુ એ ભર્યો છે કેમ કે બંને વાયુના વજન આપણને આપેલા છે અને એક જ પાત્રની અંદર તમે બંને વાયુને તમે ભેગા કરો છો ત્યારે તમે જુઓ દબાણ 3 bar
થાય છે એવું આપણને રકમમાં કીધેલું છે. પણ માની લો કે વાયુ એકલો ભરેલો હોય તો વાયુ એનું આંશિક દબાણ એ આપણને આપેલું છે અને એ છે 2 bar જેટલું દબાણ આપેલું છે જેને આપણે પ્રેશર ઓફ એર કહીએ. તો મિશ્રણનું કુલ દબાણ, મિશ્રણનું કુલ દબાણ જેને આપણે પી ટોટલ કહીએ, તો પી ટોટલ બરાબર શું થાય? તો કે પ્રેશર ઓફ એ પ્લસ પ્રેશર ઓફ બી ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે. રકમમાં તમે ખાસ વાંચો કે જ્યારે વાયુ એ એકલો ભીરો છે ત્યારે એનું દબાણ 2 bar છે જેને પ્રેશર ઓફ એ કહેવાય. જેવો તમે એમાં વાયુ બી દાખલ કરો છો એટલે કુલ દબાણ 3 bar થાય છે. તો કુલ દબાણ 3 bar છે, વાયુ એનું આંશિક દબાણ 2 bar છે, તો પ્લસ પ્રેશર ઓફ બી, અને તો પછી વાયુ બીનું આંશિક દબાણ શું થયું? તો કે વાયુ બીનું આંશિક દબાણ 1 bar જેટલું થશે. બરાબર, એટલે આનો અર્થ એવો થયો કે વાયુ એનું આંશિક દબાણ 2 bar તો હતું જ, તમે એમાં વાયુ બી ઉમેરો છો ત્યારે કુલ દબાણ 3 bar થાય છે. એટલે વધારાનું 1 bar દબાણ જે છે એ વાયુ બીના કારણે પાત્રમાં ઉત્પન્ન થયું. તો બંને વાયુનું આંશિક દબાણ છે એ આપણે જાણીએ છીએ કે પ્રેશર ઓફ એ બરાબર 2 bar અને પ્રેશર ઓફ બી બરાબર 1 bar. હવે આપણે આ બંને વાયુના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ છે એ આપણે નક્કી કરવાનો છે. એટલે બંને વાયુ એ આદર્શ વાયુ સમીકરણને તો અનુસરશે, તો આદર્શ વાયુ એ અને આદર્શ વાયુ બી આ બંને માટે જો તમે પીવી બરાબર એનઆરટી સમીકરણો તમે લખો તો બંને વાયુ જે છે એ પીવી બરાબર એનઆરટી સમીકરણને અનુસરશે અને બંને વાયુ માટે તાપમાન ટી અને કદ વી સમાન છે, આ આપણે યાદ હોવું જોઈએ. તો વાયુ એનું જે આંશિક દબાણ છે એ તમે કીધું તે આપણે સમજ્યા તે પ્રમાણે 2 bar છે. વાયુ એનું વજન જેને આપણે સ્મોલ એમ એ કહીએ એ તમે રકમમાં વાંચો 1 gram જેટલું આપેલું છે. અને વાયુ એનું જે આણ્વીય દળ છે એને આપણે કેપિટલ એમ એ વડે દર્શાવીએ તો કે આણ્વીય દળ બરાબર શું થશે? તો કે કેપિટલ એમ એ. વાયુ બી જે છે એનું આંશિક દબાણ જેને આપણે પી બી કહીએ એ 1 bar છે. અને વાયુ બીનું જે દળ છે વજન એ તમે રકમમાં વાંચો 2 gram જેટલું આપણને આપેલું છે. અને વાયુ બીનું જે આણ્વીય દળ છે એને આપણે કેપિટલ એમ બી વડે આપણે દર્શાવીએ. તો આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે શું કહી શકાય? કે આદર્શ વાયુ સમીકરણ પરથી એમ કહી શકાય કે પી એ ઇન્ટુ વી બરાબર એન એ આર ટી, અને આના માટે કહી શકાય પી બી ઇન્ટુ વી બરાબર એન બી ઇન્ટુ આર ટી. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ અને આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. કારણ કે બંને વાયુ માટે દબાણ જુદા છે, બંને વાયુ માટેની મોલ સંખ્યા જુદી થશે કેમકે વજનને અણુભાર તો સરખા હોય નહીં, પણ બંને વાયુ માટે આર ટી અને વી એ સમાન છે. આપણે તો બંને વાયુના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ છે એ આપણે નક્કી કરવાનો છે. એટલે આ બંને સમીકરણનો જો આપણે ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લેતા કે આ બંનેનો જો તમે ગુણોત્તર લેશો તો પી એ ઇન્ટુ વી છેદમાં પી બી ઇન્ટુ વી બરાબર એન એ આર ટીના છેદમાં એન બી આર ટી. તો પી એના છેદમાં પી બી બરાબર એન એના છેદમાં એન બી. તો પી એના છેદમાં પી બી બરાબર, જો હવે વાયુ એના મોલ એટલે શું? તો કે વજન ભાગ્યા આણ્વીય દળ. તો એમ એના છેદમાં કેપિટલ એમ એ ગુણાકારમાં એમ બીના છેદમાં સ્મોલ એમ બી. જરાક વિચારી શકશો? બરાબર, કેમકે કોઈ પણ વાયુના મોલ એટલે તેનું દળ ભાગ્યા તે વાયુનું આણ્વીય દળ. હવે પી એ આપણે જાણીએ છીએ 2 bar, અને પ્રેશર ઓફ બી પણ આપણે જાણીએ છીએ 1 bar. સ્મોલ એમ એ એટલે 1 gram વજન છે છેદમાં કેપિટલ એમ એ ગુણાકારમાં એમ બીના છેદમાં 2 gram એ વાયુ બીનું દળ છે. આનું તમે જો સાદરૂપ આપશો તો 2 બરાબર શું થશે? તો કે 1/2 ગુણાકારમાં
एम बी ना छेद में एम ए, अथवा आपणे एम कही शकीए के एम ए अपॉन एम बी बराबर शू थशे, तो कि वन बाय फोर। जो आनो अर्थ तमे विचारो के वायु ए अने वायु बीना आणवीय दलनो गुणोत्तर केटलो, तो के वन बाय फोर जेटलो, अने माटे एम कही शकाय के तेथी एम ए जेम एम बी बराबर वन जेम फोर। अर्थात वायु ए अने वायु बीना आणवीय दलनो गुणोत्तर वन जेम फोर जेटलो थशे। तो आवा प्रकारनो मित्रों एक दाखलो अपनी बुक में आप्यो छे के जेमा बन्ने वायुनी वर्तणूक आदर्श छे અને એ બે વાયુના આણ્વીય દળનો ગુણોત્તર કેટલો, તેનો જવાબ મળશે આપણને 1:4। આવા જ પ્રકારનો એક દાખલો હું તમને એક રકમ આપું છું અને સેમ દાખલો આની જેમ જ તમારે ગણવાનો છે। જે રીતે આપણે આ દાખલો ગણ્યો એ જ રીતે તમારે એક આવા પ્રકારનો એક્સ્ટ્રા દાખલો તમારે ગણવાનો છે અને એની રકમ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું। तो एक एक्स्ट्रा दाखलो आपणे गणीशुं, सेम दाखलो बराबर। दाखला तरीके तमे जुओ के एक आवा प्रकारनो एक्स्ट्रा दाखलो लखीए छीए के 6 ग्राम वायु एने 6 ग्राम वायु એને 25 અંશ સેલ્સિયસ તાપમાને 25 અંશ સેલ્સિયસ તાપમાને એક પાત્રમાં ભરતા તેનું દબાણ 1 bar થાય છે, તેનું દબાણ 1 bar થાય છે। બીજા વાયુ બીના 3 ગ્રામને આજ તાપમાને બીજા વાયુ બીના 3 ગ્રામને આજ પાત્રમાં આજ તાપમાને મિશ્ર કરતા તેનું દબાણ 1.5 bar થાય છે, તેનું દબાણ 1.5 bar થાય છે। જો બંને વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે, કે જો બંને વાયુ આદર્શ વાયુ તરીકે વર્તતા હોય તો તેના આણ્વીય દળની સરખામણી કરો, તો તેના આણ્વીય દળની સરખામણી કરો બરાબર। જો આવા પ્રકારનો દાખલો મિત્રો પૂછ્યો છે તો ફેર કેટલો છે કે અહીંયા વાયુ એનું વજન 6 ગ્રામ છે અને વાયુ બીનું વજન 3 ગ્રામ આપ્યું છે, અને આગલા દાખલામાં કુલ દબાણ 3 bar થતું હતું, અહીંયા કુલ દબાણ 1.5 bar થાય છે બરાબર। તો તમે જરાક જોઈ શકશો કે વાયુ એને તમે જ્યારે એક પાત્રમાં ભર્યો છે ત્યારે એનું દબાણ 1 bar છે, જેવો તમે વાયુ બી ઉમેરો છો તો કુલ દબાણ 1.5 bar થાય છે। તો પ્રેશર ઓફ એ 1 bar અને પ્રેશર ઓફ બી 0.5 bar થશે। તો જેમ આપણે આગલો દાખલો ગણ્યો મિત્રો એ જ રીતે આ દાખલો પણ તમારે ગણવાનો છે, અને જો તમે આ દાખલો ગણશો તો એનો જવાબ તમને મળશે એમ એ બરાબર એમ બી, આવો તમને જવાબ મળશે કે એમ એ બરાબર એમ બી, અર્થાત બંને વાયુના આણ્વીય દળ તમને સરખા મળશે। તો કોઈ ફેરફાર નથી, જે રીતે આપણે આગલો દાખલો ગણ્યો એવી સેમ રીતે આ દાખલો તમે ગણજો અને સાદુરૂપ આપશો તો બંને વાયુના આણ્વીય દળ છે એ આપણને સરખા મળશે, અથવા જવાબમાં તમને એવું મળશે કે એમ એ અપોન એમ બી બરાબર 1 મળશે। તો એમ એ અપોન એમ બી બરાબર 1 એનો મતલબ જ એવો થાય કે બંને વાયુના આણ્વીય દળ
सरखा छे आवो जवाब तमने मळशे। बराबर, तो आ दाखलो तमारे होमवर्क में मित्रों गणवानो छे। त्यार पछी एक दाखलो अहींया आगळ आपणे गणीशुं अने एनी रकम हूँ बोर्ड ऊपर अहींया आगळ लखूं छूं। ये पण एक एक्स्ट्रा दाखलो छे अने एटले एनी रकम हूँ बोर्ड ऊपर लखूं छूं। तमारे तमारी बुक में आ बधा ज दाखलाओनी रकम लखी अने दाखलाओ तमारे गणवाना छे। साची गणतरी करशो तो तमने साचा जवाबो मळशे। दाखलानो जे क्रम आवतो होय ए क्रम तमारे आपतो जवानो छे अने दाखलानी रकम लखती जवानी छे। दाखलानी रकम आवा प्रकारनी छे कि 300 केल्विन तापमाने सीओ अने CH4 એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન વાયુના સમાન વજનને એક ખાલી પાત્રમાં ભરવામાં આવે છે બરાબર। તો મિથેન વાયુના કુલ દબાણના મોલ અંશ શોધો। તો મિથેન વાયુના કુલ દબાણના મોલ અંશ શોધો તો મિથેન વાયુના કુલ દબાણના મોલ અંશ શોધો આવા પ્રકારનો દાખલો મિત્રો પૂછવામાં આવ્યો છે। હવે જો તમે એક બંધ પાત્રમાં આ બંને વાયુને તમે જો મિશ્ર કરતા હો તો બંને વાયુ જે તમે મિશ્ર કર્યા છે એમાંથી મિથેન વાયુના મોલ અંશ છે એની આપણે ગણતરી કરવાની છે। તો રકમમાં મિત્રો ખાસ તમે જરાક વાંચી જુઓ કે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન વાયુ આ બંને વાયુને આપણે મિશ્ર કરીએ છીએ એક બંધ પાત્રની અંદર અને જો તમે આ બંને વાયુને મિશ્ર કરશો તો એના વજન સમાન આપ્યા છે તમે જોઈ જુઓ। એટલે આપણે કેટલું વજન છે ખબર નથી પણ જે વજન હોય તે બંને વાયુનું એ સમાન છે એટલે આપણે એને એક્સ બરાબર ધારી લઈએ। તો અહીંયા આગળ આપણે વિચારીએ કે ધારો કે CO નું વજન બરાબર CH4 નું વજન બરાબર એક્સ ગ્રામ ધારો બંને વાયુનું વજન જે છે એ આપણે ધારી લઈએ એક્સ ગ્રામ। તો હવે CO ના મોલ આપણે ગણી શકીએ તો કાર્બન મોનોક્સાઇડ વાયુ જે છે એના મોલ કેટલા તો કે CO નું વજન ભાગ્યા તેનો આણ્વીય દળ બરાબર તો વજન એક્સ ગ્રામ થશે અને આણ્વીય દળ કાર્બન 12 અને ઓક્સિજનનો પરમાણ્ય ભાર 16 એટલે એનો તમે જો સરવાળો કરશો એટલે 28 આપણને મળશે। સીધી ખબર ન પડે તો એનું સૂત્ર લખવાનું કે વજન ભાગ્યા આણ્વીય દળ વજન કેટલું તો કે એક્સ ગ્રામ છેદમાં 28 ગ્રામ પ્રતિ મોલ। એવી જ રીતે મિથેનના મોલ જો આપણે ગણીએ તો એનું વજન ભાગ્યા આણ્વીય દળ તો એનું વજન એક્સ ગ્રામ ભાગ્યા તેનું આણ્વીય દળ એ 16 ગ્રામ પ્રતિ મોલ થશે। તો મિથેન વાયુના મોલ અંશ આપણે ગણવાના છે તો મિથેનના મોલ અંશ બરાબર શું થાય તો કે મિથેનના મોલ છેદમાં કુલ મોલ બરાબર મિથેન વાયુના મોલ છેદમાં કુલ મોલ। મિથેન વાયુના મોલ કેટલા છે તો કે એક્સના છેદમાં 16 અને એના છેદમાં એક્સના છેદમાં 28 પ્લસ એક્સના છેદમાં 16 તો આનું આપણે જો સાદુરૂપ આપીએ તો એક્સ ભાગ્યા 16 એના છેદમાં 16 એક્સ પ્લસ 28 એક્સ છેદમાં 28 ગુણ્યા 16 તેથી આના બરાબર એક્સના છેદમાં 16 ગુણાકારમાં 28 ગુણ્યા 16 ભાગ્યા આ બેનો તમે સરવાળો કરો કે 16 વત્તા 28 તમે કરશો એટલે આપણને મળશે 44 બરાબર।
केम के आठ ने छ चौदह त्रण ने एक चार एट चुम्मालीस एक्स तो हमें सोल सोल निकली जाए एक्स एक्स निकली जाए अठयावीस भाग्या चुम्मालीस वध्यो तो सात चौक अठयावीस अने अग्यार चौक चुम्मालीस एट सातना छेद में अग्यार तो मिथेन वायुना मोल अंश केटला थाय आ पात्र में तो के सातना छेद में अग्यार बराबर आ एनो जवाब थशे। तो आवा प्रकारनो एक मित्रों दाखलो छे जे अहींया आगळ मैं गणो छे अने ए तमे गणी शकशो। आवा ज प्रकारनो एक दाखलो छे एक्स्ट्रा दाखलो एनी पण रकम हूँ अहींया आगळ बोर्ड ऊपर लखू छू अने ए दाखलो आपणे गणीशुं। तो कुल तमे जुओ मित्रों के एक आवा प्रकारनो एक्स्ट्रा दाखलो आपणे गणी लईए। मानी लो के आपणने एवुं कीधुं छे के 400 केल्विन तापमाने बंध पात्र में लीधेला एच टू नियोन अने आर्गोन वायुनु कद थी टकावार प्रमाण अनुक्रमे 40 टका 20 टका छे। जो कुल दबाण 25 बार होय तो दरेक वायुनु आंशिक दबाण शोधो। तो दरेक वायुनु आंशिक दबाण शोधो। रकम तमे जुओ मित्रों के त्रण वायुनु मिश्रण छे ते आपवामां आव्युं छे अने त्रण वायुना मिश्रणनु कुल दबाण 25 बार छे अने दरेक वायुनु आंशिक दबाण छे आपणे शोधवानुं छे। અહીંયા આગળ તમે જુઓ કે જે ત્રણ વાયુ છે એનું કદથી ટકાવાર પ્રમાણ આપેલું છે અને એના ઉપરથી જો આપણે દરેક વાયુનું આંશિક દબાણ જો આપણે મેળવવું હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં છેલ્લું જે સૂત્ર આપણે સમજ્યા હતા એનો ઉપયોગ કરી શકાય કે એચ2 વાયુનું આંશિક દબાણ જેને આપણે પ્રેશર ઓફ H2 કહીએ બરાબર શું થાય તો કે H2 વાયુના કદથી ટકા ગુણાકારમાં પી ટોટલ અને ભાગ્યા 100 હવે H2 વાયુના કદથી ટકા કેટલા છે 40 ગુણાકારમાં કુલ દબાણ 25 બાર અને ભાગ્યા થશે 100 જો આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 10 બાર। એવી જ રીતે તમે જુઓ તો નિયોન વાયુનું આંશિક દબાણ પ્રેશર ઓફ નિયોન બરાબર શું થાય તો કે નિયોન વાયુના કદથી ટકા 40 ગુણાકારમાં કુલ દબાણ 25 બાર ભાગ્યા 100 તો એનો જવાબ તમને મળશે 10 બાર। અને ત્રીજો વાયુ આપ્યો છે આર્ગોન તો આર્ગોન વાયુનું આંશિક દબાણ પ્રેશર ઓફ આર્ગોન બરાબર શું થાય તો કે આર્ગોન વાયુના કદથી ટકા 20 ગુણાકારમાં કુલ દબાણ 25 બાર ભાગ્યા 100 એટલે એ જવાબ મળશે આપણને 5 બાર। તો તમે વિચારો કે દરેક વાયુનું આંશિક દબાણ અનુક્રમે 10 બાર 10 બાર અને 5 બાર અને એ ત્રણનો તમે સરવાળો કરશો તોય પાછું કુલ દબાણ 25 બાર થઈ જાય। તો આપણે જે છેલ્લે સૂત્ર સમજ્યા હતા એનો ઉપયોગ કરી અને દરેક વાયુનું આંશિક દબાણ છે એ આપણે ગણી શકીએ। એક આવા પ્રકારનો એક દાખલો છે મિત્રો એ આપણે ગણવાનો છે અને એની રકમ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું તો એ પણ આપણે દાખલો ગણીશું અને
दाखला तरीके तमे जुओ के रकम में एवं कीधेलू है कि 60 अंश सेल्सियस तापमाने अने बे बार दबाणे 10.254 ग्राम एक द्विपरमाणु वायु 10.254 ग्राम एक द्विपरमाणु वायु कद 5 लीटर से तो आ वायुना एक परमाणु वजन गणो तो आ वायुना एक परमाणु वजन गणो रकम तमे बराबर वाँचो मित्रों के 60 अंश सेल्सियस तापमाने अने बे बार दबाणे 10.254 ग्राम एक द्विपरमाणु वायु तो वायु एवो छे के जेनो अणु बे परमाणु धरावे छे एनु कद 5 लीटर छे तो आ वायुना एक परमाणु वजन छे ए आपणने पूछ्यो छे तो तमे विचारो मित्रों सौ प्रथम तो तमारे एक अणुनु वजन जाणवुं पड़े एक अणुनु वजन तमे जाणी लो एने भाग्या बे करशो एक परमाणु वजन मळशे बीजू के एक अणुनु वजन तमारे जाणवुं तो पहेला अणुभार जाणवो पड़े अने अणुभार जाणवा माटे पीवी बराबर एनआरटी संबंध छे एनो आपणे उपयोग करी अने गणी शकीए तो PV = nRT / MRT / M આપણે સૂત્ર જાણીએ છીએ તો કેપિટલ એમ બરાબર શું થાય તો સ્મોલ એમ આર ટી અપોન પી ઇન્ટુ વી જ્યાં તમે વિચારો કે સ્મોલ એમ આપણને આપેલું છે 10.254 ગ્રામ આર બરાબર આપણે લઈએ 0.082 લીટર ઇન્ટુ 12 મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને જો તમને ખ્યાલ આવતો હોય તો 0.082 આપણે લીધું છે એનો મતલબ વાયુની વર્તણૂક આદર્શ નથી એવું ગણ્યું છે તાપમાન ટી આપણને આપેલું છે 60 અંશ સેલ્સિયસ અને +273 એટલે 333 કેલ્વિન તાપમાન થશે કદ વી આપણને આપેલું છે 5 લીટર છે અને દબાણ પી એ આપણને આપેલું છે 2 bar દબાણ છે આ બધી કિંમત જો તમે આમાં મૂકી દો તો 10.254 ગ્રામ ગુણાકારમાં 0.082 તાપમાન છે 333 કેલ્વિન દબાણ પી છે 2 bar અને કદ વી છે 5 લીટર આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરશો એટલે આનો જવાબ મળશે 28 ગ્રામ પ્રતિ મોલ તમે બધાના એકમે તમે મૂકજો ગ્રામ પ્રતિ મોલ એકમ છે ને એ વધશે તો વાયુનું આણ્વીય દળ જે છે એ 28 ગ્રામ પ્રતિ મોલ એ આપણને મળે છે બરાબર કે તેથી વાયુનું આણ્વીય દળ કેટલું તો કે વાયુનું આણ્વીય દળ બરાબર 28 ગ્રામ પ્રતિ મોલ એટલું છે હવે જો વાયુનું આણ્વીય દળ 28 ગ્રામ પ્રતિ મોલ હોય તો વાયુના એક અણુનું વજન કેટલું કે વાયુના એક અણુનું વજન જો કેમ કે આટલું વજન તો કેટલા અણુનું થયું તો કે એવો કેટલો અંક જેટલા અણુનું વજન થયું 28 ગ્રામ તો એક અણુનું તમારે જો વજન મેળવવું હોય તો ભાગ્યા એવો ગેડ્રો અંક કરવું પડશે એટલે એવો ગેડ્રો અંક વડે તમે જો આને ભાગી દો તો 4.65 ગુણાકારમાં 10⁻³³ ગ્રામ થાય પરંતુ વાયુ દ્વિપરમાણુ છે એટલે કે વાયુનો એક અણુ 2 પરમાણુ ધરાવે છે કે વાયુ દ્વિપરમાણુક હોવાથી એક પરમાણુનું વજન કેટલું થાય એક પરમાણુનું વજન બરાબર 4.650 × 10⁻³² અને આ ભાગાકાર તમે કરશો એટલે જવાબ મળશે 2.325 ગુણાકારમાં 10⁻³ ગ્રામ એટલું એક પરમાણુનું વજન છે એ આપણને મળશે તો આવા બધા મિત્રો દાખલાઓ છે એ આમાં પૂછવામાં આવતા હોય છે આવા ઘણા બધા દાખલા અને પ્રશ્નોની ગણતરી કરી શકાય તમને આપેલું જે મટીરિયલ છે એની અંદર આવા ઘણા બધા પ્રશ્નો આપવામાં આવ્યા છે જે તમારે સોલ્વ કરવાના છે અને
जो तुम आ बधा प्रश्नों सोल्व करशो तो तमने पीवी बराबर एनआरटी संबंध ने वायु अंगे जो आप अभ्यास कर्यो छे ए मित्रों आपने समझा छे। हवे आपणे पाठनी अंदर जे समझवानुं छे ए खूब अगत्यना मुद्दाओ आपणे समझवाना छे, खास करीने वायुनो गतिज आणवीय वाद અને વાયુની સરેરાશ ગતિ ઉર્જા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે। જો કે આપણી બુકમાંથી એ મુદ્દાઓને દૂર કર્યા છે અને તેમ છતાં આપણે સમજવા જરૂરી છે એટલે એ મુદ્દાઓને આપણે સમજૂતી મેળવીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું। થેન્ક યુ વેરી મચ।